सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळन स्वामी हरिस्मृति ग्रंथ नी अंदर चिंतामणि छ सुख चिंतामणि एमां महाराज ना मूर्ति नो महिमा वर्णवता छेल्ले लखे छे કે ભગવાન શ્રીહરિના બે હસ્ત એવા છે જેના માથે મૂકે છે એના હૃદયમાં શાંતિ થઈ જાય છે. એ બે હસ્ત અભયદાનને દેવાવાળા છે, પોતાના ભક્તના સંકટને હરવાવાળા છે, પોતાના લટકા દ્વારા અનેકને પોતાની મૂર્તિમાં ખેંચવાવાળા છે. જે કરને જોઈને, જે લટકાને જોઈને અનેક મુનિઓ ભગવાનના એ લટકાની અંદર લોભાઈને જોગ લઈ લે છે, કહેતા ભેખ લઈ લે છે, સંસારનો ત્યાગ કરી દે છે, એવા ભગવાનના હસ્ત છે. જે હાથની એક ટચલી આંગળી ઉપર ગોવર્ધન ધારીને ગાય ગોપીને ગોવાળની રક્ષા કરી છે, એવા ભગવાનના હસ્ત પોતાના ભક્ત માટે બધાય માટે સુખકારી છે. આવું સ્વામી લખે છે. આગળ સ્વામી લખે છે, એમ સાકાર મૂર્તિ સંબંધે સુખકારીજી સુખિયા આદિ અંતે મધ્ય સુખકારીજી એમ સાકાર મૂર્તિ સંબંધે સુખકારીજી સુખિયા આદિ અંતે મધ્ય સુખકારીજી મૂર્તિ વડે મોટપ સૌની સુખકારીજી મૂર્તિ વડે મોટપ સૌની સુખકારીજી કોણ તપસી ઋષિ મુનિ સુખકારીજી કોણ તપસી ઋષિ મુનિ સુખકારીજી મૂર્તિ મેલી મોટપ ઈચ્છે સુખકારીજી તેને વાત બની બગડી છે સુખકારીજી મૂર્તિ મેલી મોટપ ઈચ્છે સુખકારીજી તેને વાત બની બગડી છે સુખકારીજી શૂન્ય સુમનની નોય દામ સુખકારીજી શૂન્ય સુમનની નોય દામ સુખકારીજી મૂર્ખ તેની કરે છે હામ સુખકારીજી મૂર્ખ તેની કરે છે હામ સુખકારીજી સદગુરુ નિષ્કુળાન સ્વામી આગળ લખે છે, સાકાર મૂર્તિ સંબંધે સુખિયા આદિ અંતે મધ્ય. સ્વામી અહીં આગળ ભગવાનના સાકાર સ્વરૂપ ઉપર વજન આપે છે. સ્વામી કહે છે, ભગવાન સદાય સાકાર છે,
અને સાકાર મૂર્તિના સંબંધથી જ પૂર્વે અત્યારે અને અંતમાં જીવ પ્રાણી માત્ર સુખી થવાના. પછી સ્વામી કહે છે, મૂર્તિ વડે મોટપ સૌની, કોણ તપસી ઋષિ મુનિ. ગમે એવા તપસ્વી હોય, ગમે એટલા અષ્ટાંગ યોગ સાધેલા હોય, ગમે એટલા વર્ષોથી સાધના કરતા હોય, પણ જો ભગવાનની મૂર્તિમાં હેત ન થયું હોય તો એ તપ કે યોગ કે એવી આકરી સાધનાઓ એ વ્યક્તિના કશા જ કામમાં આવતી નથી. બધું જ મૂર્તિ માટે છે, મૂર્તિને છોડીને કશું જ નથી. એકડો ભૂંસી નાખે અને પાછળ કદાચ 1,00,000 મીંડા કરે તો પણ સરવાળો 0 જ થાય. એવી રીતે મૂર્તિ છે એ એકડો છે, ભગવાનનું સ્વરૂપ છે એ એકડો છે, ભગવાનની સાકારપણાની દ્રઢતા છે એ એકડો છે. એક સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન અને મોટા સદગુરુઓની આપણા બધાય ઉપર કૃપા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાકારવાદને નિરાકારવાદ છે જ નહીં, અહીં સાકારવાદની જ વાત, સાકાર ને નિરાકાર બંને વાત નથી, અહીં તો ભગવાન એ ભગવાન આવી વાત છે. અહીં આગળ નિરાકારનો પ્રશ્ન સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે જ નહીં, એ આપણા બહુ મોટા ભાગ્ય છે, બહુ જ મોટા ભાગ્ય છે. ભગવાનને મોટા સદગુરુની બહુ મોટી દયા છે, કારણ કે તમે વચનામૃત વાંચો તો વચનામૃતમાં પણ નિરાકાર નિરાકારવાદીઓ ઉપર મહારાજે એનું ખંડન કર્યું હોય, નિરાકારવાદીઓ ઉપર પ્રહાર કર્યો હોય, નિરાકારના ગ્રંથો સાંભળીને શ્રીજી મહારાજને જે દુઃખ થયું હોય એવા અઢળક પ્રસંગો છે. અહીં પણ સ્વામી અત્યારે સાકાર ઉપર વજન આપી રહ્યા છે, કારણ કે એ સમયે આવા શુષ્ક વેદાંતિઓનું જોર બહુ હતું, જેના કારણે આ બધો પ્રશ્નો થતા. હવે તો સ્વામિનારાયણ સંપ્રદાય એવો ફાલી ફૂલી ગયો છે, અને એક જ થિયરી, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો, આ ભગવાન છે, એ પ્રકારનું સંતો દ્વારા સ્વામિનારાયણ સમગ્ર સંપ્રદાયમાં જ્ઞાન આપવામાં આવે છે, જેના કારણે ભગવાન નિરાકાર છે કે નિરાકાર નરાકાર થયા, આ બધી વાતો આ સંપ્રદાયમાં નથી. આ સંપ્રદાયમાં તો એક જ વાત છે, આ મહારાજ મળ્યા છે, એ મહારાજને ભજી અક્ષરધામની અંદર અંતકાળે લેવા આવે છે અને પામી જવું પડશે. આ સત્સંગમાં એક જ વાત છે, એ મહારાજની બહુ મોટી દયા છે, નહીં તો હિન્દુઇઝમની અંદર 98% કદાચ કહું તો ખોટું નહીં હોય એટલા પર્સન્ટેજ ભગવાનના સ્વરૂપની ભક્તિ કરવાવાળા હજારો છે. બીજે તો નિરાકાર જ છે, બીજા જેટલા બીજા જેટલી છે કોમ, બધે તો નિરાકારવાદ જ છે, પરંતુ હિન્દુઇઝમની અંદર પણ જાજા ભાગના લોકો નિરાકાર નરાકાર થયા આ વાતને માને છે. ભક્તિ ચોક્કસ કરે છે, પણ એટલા માટે કરે છે કે ભગવાન મારા સુખને અર્થે નરાકાર થયા છે, પણ મૂળ સ્વરૂપ તો તે જ રૂપ છે. આવું માન્યતા ઇતર બધા જાજા ભાગના ભગવાનની ભક્તિએ યુક્ત સંપ્રદાયોમાં છે, પણ શ્રીજી મહારાજે એ વાત કરી. મહારાજ કે તેજને મધ્ય એક ભગવાનની મૂર્તિ છે, તેજ એકલું નથી, તેજને મધ્ય ભગવાનની મૂર્તિ છે, એની ચારે કોર અનંત મુક્તોની સભા ભરાઈને બેઠી છે. આપણા મહામુક્તોએ મૂર્તિમાં હેત કરવું, મૂર્તિમાં ચોંટવું, મૂર્તિને ધારી રાખવી, આ વાતો કરી, એવી પોતાની સ્થિતિને રાખીને એવી અનેકની સ્થિતિ કરી આપી. એટલે નિષ્કુળાન સ્વામી અહીં આગળ જે મૂર્તિ શબ્દ છે ને, એ સાકારવાદ ઉપર વજન આપે છે. પણ આપણી માટે જ્યારે પ્રશ્ન નથી ત્યારે એની ચર્ચા વિચારના આપણે કરવી, એના કરતાં એ જે મૂર્તિ શબ્દ અહીં સ્વામીએ ગ્રંથકારની રચનાને સમજવી જરૂરી છે. આગળ સ્વામી સાકારથી શરૂ કરે છે, પાછળ પણ હજુ સાકાર ઉપર વજન આપે છે, એટલે મૂર્તિ શબ્દ સ્વામીએ સાકારવાદ ઉપર વજન આપવા માટે મૂકેલો છે. પરંતુ હું એની અંદર એવું વિચારું છું કે આ મૂર્તિ શબ્દ છે
એ સાકારવાદ માટે સ્વામીએ વજન મૂક્યો છે. ગ્રંથકારની જે રચના છે એને સંપૂર્ણ ન્યાય આપવો એ આપણી પરમ ફરજ છે, વાંચવાવાળા સાંભળવાવાળા દરેકને જેટલું બની શકે એટલું. પરંતુ એ પ્રશ્ન આપણી માટે જ્યારે છે નહીં ત્યારે એનો જ અર્થ આપણે બીજી રીતે જઈએ અને એને સમજવા પ્રયત્ન કરીએ, કારણ કે મોટાના અભિપ્રાયો અનંત પ્રકારના હોય, આપણે તેમાંથી થોડું ઘણું સમજી શકીએ. સ્વામી કહે છે, મૂર્તિ વડે મોટપ સૌની સુખકારી છે. જેટલા જેટલા ઈશ્વરો હોય, મોટા મોટા વિરાટ પુરુષો હોય, એનાથી આગળ પ્રધાન પુરુષો, પ્રકૃતિ પુરુષાદિક હોય, અરે સ્વયં અક્ષર પુરુષો હોય, સ્વયં અનાદિ મુક્તો હોય, બધાની મોટપ મૂર્તિ વડે છે. લોયાનું 13મું વચનામૃત મહારાજ કે એ પુરુષોત્તમને લઈને બ્રહ્મા આદિકને ભગવાન કહેવાય, ઉદ્ધવને પણ એ પુરુષોત્તમને લઈને, એ ઉદ્ધવને વિશે લઈએ તો એને પણ ભગવાન કહેવાય, અને એ પુરુષોત્તમ નારાયણને જો અત્યારે આ મુક્તાનંદ સ્વામીને વિશે લઈએ તો આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. મૂર્તિ વડે મોટપ સૌની, એક સાચી મોટપ પરમાત્માની જ છે, બાકી જેટલી નીચેની મોટપ છે બધી જ પરમાત્મા વતે છે, ભગવાન વતે છે. ભગવાન પાસે જે મોટપ છે એ કોઈ વતે નથી, કોઈ દ્વારા નથી, કોઈથી નથી, એ સ્વયં મોટા જ છે. પણ બીજા બધા જ પાસે જે મોટપ છે એ બધી જ ભગવાનની છે, ભગવાનની આપેલી છે, ભગવાન વડે છે, ભગવાનથી છે, ભગવાન દ્વારા છે. ભગવાન વિના ગમે એવા મોટા મોટામાં મોટી મોટપ જેની કહેવાતી હોય એ પણ ભગવાન વિના મોટપને પામતા નથી, મૂર્તિ વિના મોટપને પામતા નથી. મૂર્તિ વડે બધાની મોટપ છે. કોણ તપસી ઋષિ મુનિ? ભગવાનની મોટપ જ્યારે વિચારવામાં આવે ત્યારે કોઈ એમ કે હું કરોડો યુગથી તપ કરું છું એટલે ભગવાનની મોટાઈ કરતાં મારી મોટાઈ વધે અથવા તો એટલે હું મોટો, તો ભગવાનની ગણતરીમાં એ કશું જ નથી. ભગવાનની વાત આવે છે ને ત્યારે જીવના અનંત યુગોના સાધનો પણ, ભગવાન એ શબ્દ, પરમાત્મા એ શબ્દ, પરબ્રહ્મ એ શબ્દ, મહારાજ એ શબ્દ, ત્યાં સાધન માત્ર અનંતકાળના સાધનો એક ટપકા બરાબર પણ ગણતરીમાં આવતા નથી, એટલા મોટા મહારાજ છે, એટલા મોટા મહારાજ છે. સ્વામી કહે છે, મૂર્તિ મેલી મોટપ ઈચ્છે સુખકારીજી, તેને વાત બની બગડી છે સુખકારીજી. જીવ પ્રાણી માત્ર અહંકારના પાયા ઉપર જીવી રહ્યા છે. અહંકાર એ બેઝમાં રહેલો છે જેની ઉપર જીવ પ્રાણી માત્ર પૃથ્વી ઉપર ચાલી રહ્યા છે. ચાહે પશુ હોય, ચાહે પક્ષી હોય, ચાહે મનુષ્ય હોય, અહમ વૃત્તિ સિવાય શરીરને ટકવું, અહમ વૃત્તિ સિવાય ક્રિયાને થવી અશક્ય છે. સિવાય મહામુક્તો આ પૃથ્વી પર આવ્યા હોય એની માટે પણ શુભ વાસનારૂપી અહમ વૃત્તિ ધારણ કરેલી હોય છે, મારે અનંત જીવોને ભગવાનમાં જોડવા છે, મને મળેલા ભગવાન મારે અનંતને આપવા છે, મારે અનંત જીવોને અક્ષરધામનો રસ્તો દેખાડવો છે, આવું ભગવાનની ઈચ્છાથી શુભ સંકલ્પરૂપી સત્વમય અહમ વૃત્તિને ધારીને જ્યારે મહામુક્તો આ પૃથ્વી પર વિચરણ કરતા હોય ત્યારે એમના દ્વારા સત્સંગના કાર્યો થતા હોય છે. એ પણ જે દિવસે વૃત્તિને મૂકે છે કે મારું બધું જ કાર્ય થઈ રહ્યું ત્યારે એવા મોટા પુરુષો પણ દેહનો ત્યાગ એનો ઓટોમેટિક થઈ જાય છે. અહમ વૃત્તિ સિવાય આ બ્રહ્માંડ જ આખું અહમ વૃત્તિમાંથી, મહતત્વ અને અહમ વૃત્તિ બેને સંબંધ છે, આની ઉત્પત્તિ જ ત્યાંથી થઈ છે. બ્રહ્માજીને જ્યારે એમ થાય છે હું સૃષ્ટિ કરી શકું એવો છું ત્યારે તો સૃષ્ટિનું સર્જન થાય, જેને છે જ નહીં તો ક્યાંથી થાય. એટલે અહમ વૃત્તિના બેઝ પર જ આ બધું જ ઊભું છે, આખું બ્રહ્માંડ એના પર ઊભું છે, આખું સૃષ્ટિ એના પર ઊભી છે, જીવ પ્રાણી માત્ર એના પર ઊભા છે. એટલે જીવનો જે બેઝમાંથી જ ઉત્પત્તિ જેમાંથી થઈ છે એનો સહજ સ્વભાવ છે કે અહીં આગળ જે સ્વામી કહે છે, મૂર્તિ મેલી મોટપ ઈચ્છે સુખકારી છે. બધાને એમ છે કે હું કાંઈક આ જગતમાં દેખાઈ જાઉં,
એક બે ઘોડા રેસમાં દોડતા હોય ને ઘોડા, તો એ ઘોડાને પણ શું હોય, હું પબ્લિકની વચ્ચે બધાથી આગળ જાઉં. બે ઘોડા, ગોપાળાનંદ સ્વામી પોતાની વાતોમાં ત્યાં સુધી કહે છે, આ અંગ્રેજો ઘોડાને દોડાવે છે, સાહેબ લોકો ઘોડાને દોડાવે છે, એમાં જે ઘોડો સૌથી આગળ નીકળ્યો હોય એને તોડવામાં આવે તો એનું શેર વજન વધી જાય છે. અહમ વૃત્તિ સ્વામી કે આટલી ઝીણી છે, આવી ગોપાળાનંદ સ્વામી વાત કરે છે. ઘોડાનું વજન વધી જાય છે શાના દ્વારા, રેસમાં આગળ નીકળી ગયો ને એના દ્વારા. આપણે નથી કહેતા ગણન શેર લોહી ચડી ગયું છે ને તમારું, તો તે હું શેર લોર કઈ બોટલ ચડાયો તો ના ના, પણ એનું ધાર્યું થઈ ગયું અને કંઈક થોડીક જગતમાં વાહ વાહ થઈ ગઈ, એટલે રેસનો ઘોડો છે ને એનું શેર વજન વધી જાય ને, એમ આ રેસના ઘોડાનું શેર વજન વધી જાય. અને જો ક્યાંક પાછો પડી ગયો તો 5 કિલો વજન ઘટી જાય. આ સહજ જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે. એમાંના જ એક આપણે છીએ. આપણે પણ આ પૃથ્વી પર દેહ ધાર્યો છે. આપણે પણ આપણે મુમુક્ષુ છીએ, એટલે આપણે આપણી ભૂલને ોળખી શકીએ છીએ. આપણે આપણી અહમ વૃત્તિને પકડી શકીએ છીએ. આપણે જે મોક્ષ માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છીએ એને પોતે વિચાર્યા કરવું જોઈએ. મારી અહમ વૃત્તિનો ભોગ હું કઈ જગ્યાએ બનું છું, દિવસ દરમિયાન, અઠવાડિયા દરમિયાન, પખવાડિયા દરમિયાન, મહિના દરમિયાન, વર્ષ દરમિયાન અને જીવનના અત્યાર સુધીના સમય દરમિયાન કઈ કઈ જગ્યાએ હું અહમ વૃત્તિનો ભોગ બનું છું એ પહેલાં દેખાય, તો પછી એનો ભોગ બનવાનું બંધ થાય. ખબર હોય કે આ જગ્યાએથી નીકળીએ છીએ ત્યારે સિંહ ત્રાપ નાખીને આ જગ્યાએ 50 માણસોને મારી નાખ્યા છે, તો એ જગ્યાએથી નીકળવાવાળો સાવધાન કેટલો હોય. એમ આ લોકની અંદર, આ લોકની અંદર એવું દેખાય છે કે મોટા મહામુક્તો આવ્યા હોય, મહામોટા મુક્તો આવ્યા હોય, કલ્યાણને અર્થે દેહ ધરીને આવ્યા હોય. એવું હોય કે મારે આત્યંતિક કલ્યાણ કરવું છે, ભગવાનનું સ્વરૂપ ઓળખવું છે. ઈશ્વર ચરણદાસજી સ્વામી ગોલોકધામમાંથી આવેલા વડનગરવાળા, આખું પોતાનું જીવન વૃત્તાંત લખ્યું સ્વામીએ. ગોલોકધામમાંથી સ્વતંત્ર રીતે આ પૃથ્વી પર ધ્યાન મુદ્રિકા નામના પુસ્તકમાં આખું વૃત્તાંત છે. એક વખત અહીં વાંચેલું છે, ઓનલાઈન એની કથા છે. તો સ્વામી ઠેક ગોલોકધામમાંથી અહીં પ્રગટ થયા ભગવાનના સ્વરૂપને ઓળખવા માટે, પણ 5 જન્મ સ્વામીને ધરવા પડ્યા છે. ગોલોકધામમાંથી સ્વતંત્ર રીતે આ પૃથ્વી પર આવેલા મુક્તને ભગવાન સ્વામીનું સ્વરૂપ ઓળખવાનું લક્ષ બાંધીને ગોલોકમાંથી આવેલો ગોલોકધામમાં જે ગયો હોય ત્યાંનો મહામુક્ત અનંત યુગોથી હોય એ કંઈ સામાન્ય ના હોય. કાળ માયાથી એ રહિત થયેલો હોય, વાસનાઓથી રહિત થયેલો હોય, આ જગતની કોઈ વાસના ના હોય, એ જ ગોલોક વૈકુંઠ ધામમાં જઈ શકે. શાશ્વત ધામો છે, ભગવાનના અવતારોના ધામો છે, ભગવાનના રચેલા ધામો છે, અને ભગવાનની ભક્તિ અને માયાથી પર થાય છે એ ધામમાં જાય છે. અક્ષરધામની વાત આખી નોખી છે, એ આત્યંતિક કલ્યાણની આખી રીતિ નોખી છે. અક્ષરધામની ભૂમિકા આખી નોખી છે. અક્ષરધામના ગુણધર્મ આખા નોખા છે. અક્ષરધામની સીમા આખી નોખી છે. અક્ષરધામનું વાતાવરણ આખું નોખું છે. એના સુખની અંદર તારતમ્યતાનો વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ, એના સુખની અંદર અનંત ભેદો છે. અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે, પંચાળાનું પહેલું. એ ધામ જેવું કોઈ ધામ નથી. એ ધામની વાત આજ સુધી કોઈ સાંભળી નહોતી. મહારાજ સ્વયં એ ધામમાંથી આવ્યા એટલે એમને વાત કરી. પરંતુ ગોલોક ધામનો મુક્ત એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ કાંઈ દેવતા કે ઈશ્વર જેવો નથી, બહુ મહાન મુક્ત છે. નરસિંહ મહેતા આદિ ભક્તો થયા કેવા થયા, પરંતુ એવા મહામુક્ત આ પૃથ્વી પર આવ્યા. સ્વામીએ પોતે પોતાનું જીવન વૃત્તાંત લખ્યું, એમાં એમ કીધું કે હું ભગવાન સ્વામિનારાયણની ઉપાસના માટે, મને ખબર પડી ગોલોકધામમાં કે અક્ષરધામના અધિપતિ પૃથ્વી પર પધારવાના છે, એટલે હું ખાસ એમની ઉપાસના કરીને અક્ષરધામને પામવા માટે ગોલોકધામની અંદર એમની પાસે 35 બ્રહ્માંડનું સંચાલન હતું અને 4000 ઉપર વર્ષોથી એ એનું સંચાલન કરતા હતા એવા ઇતિહાસોમાં એમને પોતે લખેલું છે.
એ પોતે પૃથ્વી પર આવ્યા ભગવાન સ્વામીની ઉપાસના પાકી કરવા. હવે આપણા નિર્ધાર, એક મુક્તના નિર્ધાર કેટલા પાકા હોય, કેટલા બધા પાકા હોય. મુક્ત છે તો બહુ નિર્ધારવાળા હોય, એકદમ શાર્પ હોય, એ ભૂલી ના જાય. હવાર નક્કી કર્યું ને સાંજે ભૂલી જાય એવા મુક્ત ના હોય, બહુ નક્કી હોય એ જ મુક્ત પદવીને પામ્યા હોય ને. પણ એવા પણ જ્યારે પૃથ્વી પર આવ્યા, પાંચ જન્મ ધરવા પડ્યા સ્વામીને. પાંચમા જન્મે મેળ ખાધો મહારાજનો. તો સ્વામીનો ઇતિહાસ તપાસતા ખબર પડે કે પાંચ જન્મ સ્વામીને ધરવા કેમ પડ્યા. તો એના ઇતિહાસના બેઝમાં એટલું જ રહ્યું છે, મૂર્તિ મેલી મોટપ ઈચ્છે સુખકારીજી, તેને વાત બની બગડી છે સુખકારીજી. મૂર્તિને છોડીને સ્વામી જ્યારે કોઈ, કારણ કે મુક્ત હતા, પ્રભાવશાળી હોય જ, એટલે રાજાઓના માન સન્માન કરીને જ્યારે સ્વામીને યોગ થયો, સિરોહીનો રાજા હાથી ઉપર બેહાડીને સ્વામીને લઈ જાય, આખા ઇતિહાસો છે. અને સ્વામીને જ્યારે એ બધું પ્રાપ્ત થયું, ત્યારે જે મહામુક્ત ગોલોકધામમાંથી આવ્યો તો અક્ષરધામમાં પામવા, એ સિરોહીના રાજાના રાજ્યના બંધનમાં આવ્યા, ક્યાંક ક્યાંક બીજા બંધનમાં આવ્યા. અને ત્યારે સ્વામીને પાંચમા જન્મની અંદર કામ થયું. મૂર્તિ જ પછી રાખી, બાકી બધી જ મોટપને છોડી ત્યારે કામ થયું છે. કેટલું આપણે આ જગતમાં કેટલા મોટા થશું, હાલો લિસ્ટ કરો. રૂપિયાની દ્રષ્ટિએ મોટા થવું છે, રૂપિયાની દ્રષ્ટિએ મોટા થવું, તો રૂપિયાની દ્રષ્ટિએ મોટા થવું છે, કેટલા મોટા થશો. દુનિયાની અંદર દર વર્ષે પહેલા બીજા ને ત્રીજા ક્રમાંકે રૂપિયાવાળા આવવાના હોય ને, એના ક્રમાંક દર વર્ષે બદલાય. ભલે એકથી દસમાં દસમાં રમ્યા કરતા હોય, પણ જે આજે બીજા નંબર પર હોય, કાલ પહેલા નંબર પર થઈ જાય, પહેલા નંબર વાળો ત્રીજા નંબર પર થઈ જાય, એમાં કોઈ જગ્યાએ ફાવવી એમ નથી. અને એવી જે મોટપો જેને જેને મેળવી છે, એની કોઈની મોટપ રહી ખરી, કોઈની રહી. એવા જે કોઈ મોટા થયા, કોઈએ કોઈને સંભાળ્યા છે. આજે આપણે આ સત્સંગની અંદર મુમુક્ષુ તરીકે ગણાતા આપણે આત્માઓ છીએ, તો એ કલ્પના તો કરો, રોજ ઉઠીને ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતબેન, લાડુબેન, જીવબા જેવા આધ્યાત્મિક મોટાઈઓ મેળવેલા મોટા મુક્તોને સંભાળવાવાળા આજ કેટલા છે આ સત્સંગમાં, કે એને સંભાળતા હોય એવા કેટલા છે. જો મૂર્તિમાં ચોટેલા મહામુક્તો જેની પાસે શાશ્વત મોટાઈ છે, એને સંભાળવાવાળા પણ હજારો કે લાખોમાં નથી, તો આ લોકોના કોઈ પૃથ્વીના પટળો પર સત્તાએ કરીને મોટા હોય, કોઈ રૂપિયાએ કરીને મોટા હોય, કોઈ કળા ચાતુરીને પ્રતિભાએ કરીને મોટા હોય, એને કોણ સંભાળવાનું? અને એની મોટપ ક્યાં રહેવાની? એક ડાન્સર, એક ડાન્સરની મોટપ આખી દુનિયામાં કહેવાતી હોય કે ભાઈ આ સૌથી મોટો અત્યારે ડાન્સર છે, કેટલા દિવસે મોટો ડાન્સર કહેવાશે? થોડાક દિવસ ગયા ત્યાં બીજો આવી ગયો હોય માર્કેટમાં. કથાકાર કોઈ હોય, કથાકાર, ઓહો, પણ આમની કથા એટલે લાખ માણસ બેસી જાય કથામાં. કેટલા દિવસ? એક એક હજુ તો એકની કથાના લાખ માણસની તમે ગણતરી કરો ને, ત્યાં 15 દિવસની અંદર બીજો વક્તા હોય, જેની પાછળ લાખ માણસ બેઠું હોય, એ મોટપો કેટલા દિવસ રહેવાની? કોઈ સરસ ગાય છે, ઓહો, આ ગાય એટલે લાખ માણસ ડોલવા લાગે, અરે મરેલો બેઠો થઈ જાય, હું વાત કરો છો, તેની પાછળ કેટલાય મરેલાને બેઠા કરવાવાળા ઊભા હોય. હા, આપણા કાર્યક્ષેત્રમાં જે આવે છે ભગવાનની ઈચ્છાથી, સેવાની દૃષ્ટિએ તમે ધન આદિ કમાવ છો, જે કંઈ કરો છો, અમે કંઈ સત્સંગને અર્થે સેવા કરીએ, જે ભગવાનની ઈચ્છાથી થાય છે અને સહજ રીતે કરીએ, પણ મોટપ એનાથી જો માનીએ તો કલ્યાણમાં વિઘ્ન ચોક્કસ છે, દુઃખ માત્ર રહેલું છે. કારણ કે ભગવાનના સ્વરૂપને ધારવા સિવાય, ભગવાનની મૂર્તિમાં ચોંટવા સિવાય, આપણી મોટપ તો ભગવાનની મૂર્તિમાં ચોંટવામાં છે. અને ભગવાનની મૂર્તિમાં ચોંટીએ છીએ ને, ત્યારે બીજી બધી મોટપની અપેક્ષા ટળે છે. જેને મુક્ત થવું છે એને દાસ ભાવની મોટપને મેળવવા મહેનત કરવી, દાસ ભાવની મોટપ. આપણે મુક્ત થવું છે તો આપણે દાસ ભાવની મહેનત એવી કરીએ, સૂક્ષ્મ મહેનત, સ્થૂળ મહેનત નહીં, સ્થૂળ મહેનત નહીં, દેહે કરીને માને અંતરમાં માન ટળે ભાવે રે, દેહ કરીને નમતો રહેવું નહીં, પણ સૂક્ષ્મ ઠેક દાસત્વ ભાવ ત્યાં સુધી પહોંચવું છે. આપણો નિર્ધાર પાકો હશે તો ત્યાં સુધી આપણે પહોંચીશું. આપણે વિચારવું, હું 5, 25, 50 માણસના સમુદાયમાં હોઉં
તો મને એવું થાય છે કે આ 5-50 માણસો મને મોટો પાપે, આવો સંકલ્પ થાય છે? જો સંકલ્પ થાય છે તો સમજવાનું મને વિઘન છે. આપણે સત્સંગમાં છીએ તો પણ આપણને વિઘન છે. પણ આપણને એમ થાય છે કે જેમ જંગલની અંદર એક મૃગલું હોય એવું મને અંતરમાં સદાય વર્તે. એક મહારાજ જેમ પંથ પિયા પરદેશી કુ, એક સ્ત્રી પોતાના પતિની જેમ વાટ જોતી હોય એમાં દુનિયામાં અટવાયેલું એક મૃગલું છું અને પુરુષોત્તમ નારાયણમાં જોડાવું એ મારું લક્ષ્ય છે. આવો જો આપણને વિચારો અને સંકલ્પો થાય છે એની વચ્ચે આપણી ક્ષણો જાય છે તો આપણે મૂર્તિની મોટપને ઈચ્છીએ છીએ અને મૂર્તિની મોટપ જેવી કોઈ મોટપ નથી. એ સુખકારી છે, એ શાશ્વત છે, એની અંદર કોઈ સ્પર્ધાવાળો નથી, એમાં કોઈ હરીફ નથી, એમાં કોઈને ઈર્ષા નહીં થાય. બાકી બધી જ મોટપમાં, હમણાં જ હરિચરિતનો સાગરના લગભગ 8 મહિના પહેલાંની કથામાં આવેલું કે બીજી બધી જ મોટપની અંદર અનંત વિઘ્નો, અનંત સ્પર્ધકો, અનંત હરીફો, અનંત દુશ્મનો છે, અનંત દુશ્મનો. કારણ કે એ મોટપ ઓલી મૂર્તિની મોટપ છે ને, કોઈને ખબર પડે એવી નથી, કોઈને ખબર પડે એવી નથી. બોલો, પેલા બધાય કાઠી દરબારો આવ્યા, બધાય ભેગા થઈને, જીવા ખાચરનો કારજ હતું ને એમાં બધાય આવ્યા. ત્યાં આવીને શું કે મહારાજને, કે મહારાજ આ તમારા મુક્તાનંદને બધાય તો 2-5 તો બરાબર છે, પણ બાકીના આ બધા તમારા છે ને ખાવાવાળા છે, કે બાજરો ખાઈને બગાડવાવાળા છે. મહારાજ કે તમે શું સમજો છો આ બધાને? એમાં સિદ્ધાનંદ સ્વામી પથ્થરો લઈને આવ્યા, ગેલાયથી પથ્થર ઉપાડીને આવેલા. સિદ્ધાનંદ સ્વામીનો કંઠ સદાય હલતો હતો. એટલે જપ કર્યા કરતા સ્વામી અને ભગવાનની મૂર્તિમાં વૃત્તિ. મહારાજ કે આ સાધુ છે ને હાંસામાં જેમ સાપ પકડ્યો હોય ને એમ અમારી મૂર્તિને પકડીને રહ્યા છે. આ કંઈ ખાઈ ખાવા ભેગા થયેલા નથી, તમે જેવું ધારો છો એવું નથી. મૂર્તિની મોટપ જેની પાસે છે ને એને કોઈ જાણી શકતું નથી. નરસિંહ મહેતાને કોને જાણે, સુખદેવજીને કોને જાણે, કોને જાણે? મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ જ આપણે કહીએ છીએ કે આવા મોટા જે દી હતા ને તે દિવસે એને એવા મોટા બધાએ નથી જાણ્યા. અને જો બધાએ જાણ્યા હોત તો રંગ કંઈક જુદા હોત. નથી જણાતા, નથી જણાતા. જેની પાસે એ મોટપ છે મૂર્તિની, નથી જણાતા. કારણ કે એને જણાવવું એવી સૌથી પહેલા ખેવના જ નથી હોતી. જ્યાં સુધી હું કોઈકને જણાવું આવો ઈચ્છા છે ત્યાં સુધી હજુ મૂર્તિની જેવી જોઈએ એવી ભૂખ નથી. જ્યાં સુધી હજુ એવી ઈચ્છા છે મારું ધાર્યું થાય ત્યાં સુધી એને હજુ મૂર્તિની ઈચ્છા જ નથી. અરે, લાયકાત પ્રમાણે પણ મોટપ આ દુનિયાની મળી હોય ને, પણ જેને મૂર્તિની ભૂખ છે ને એને તો એમ થાય કે આ મોટપ જો કોઈક લેવા તૈયાર હોય ને તો છોડવી છે. લાયકાત છે એની, લાયકાત છે એની, ખરેખર એ યોગ્ય છે, અને છતાંય મળેલી હોય તો પણ એમ વિચારે કે આ માર્ગમાં તો અનંત સ્પર્ધા, અનંત દુઃખ, અનંત આની અંદર હાડક, એક પેલું કૂતરું હાડકુંને કરડે એના સિવાય આમાં છે શું? એના કરતાં આ જો મહારાજ કોકને નિમિત્ત બનાવે ને કોકને મળતું હોય તો મારે દહીં દેવું છે, આવા સંકલ્પવાળો હોય એને મુક્તનું લક્ષ્ય બંધાનું છે. આપણે 5-25 હરિભક્તોનો સમુદાય હોય એની અંદર પણ આપણું ધાર્યું કરવા માટે, એની વચ્ચે હું જ મોટપને ગણાવ, હું જ મોટો ગણાવ, મારું ધાર્યું થાય, આવા સંકલ્પો વચ્ચે જીવતા હોઈએ, સારા ગણાતા હોઈએ, તો પણ આપણે આપણી લાયકાતને સમજી રાખવી જોઈએ કે હજુ મારું લક્ષ ચોખ્ખું બંધાનું નથી. જો લક્ષ ચોખ્ખું બંધાઈ જશે, લક્ષ ચોખ્ખું બંધાઈ જશે, તો એમ જ થશે કે ભગવાનના સ્વરૂપની અંદર જેમ મહામુક્તો પેલું માછલું પાણીની અંદર જેમ રહે છે એમ મહારાજના સ્વરૂપને વિશે હું રહેતો થઈ જાઉં, બસ આવું થશે. પોતાના આત્માને જગતમાં રહેવા છતાં પણ એકાંતમાં ભગવાનની ભેગા સતત રાખવા માટેના પ્રયત્નમાં હશે. એટલે એને આ લોકના સુખ દુઃખો, આ લોકના માન અપમાનો એ બધું બહુ નહીં લાગે. એ બધાની અસર એની ઉપર બહુ નહીં થાય. બહુ થઈ જાય છે એની પાછળનું કારણ એ છે, કારણ કે એની નજરમાં મૂર્તિ સિવાય કંઈક બીજું છે. આપણે આપણા સુખને અર્થે નિષ્કુળાનંદ સ્વામીની આ વાતને બરાબર પાકી કરીએ. રૂપિયા આપણે ગમે એટલા કમાશું, ગમે એટલા મોટા થવા જાશું, 4 મર્સિડીઝ, 4 રોલ્સ રોય આપણા ઘરના આંગણે પડેલી હશે, 4 ડ્રાઈવરો ત્યાં પડેલા હશે. અમેરિકામાં કોઈ ડ્રાઈવર નથી રાખતું ને, આપણે ડ્રાઈવર રાખી શકીએ એટલી કેપેસિટીવાળા હોઈશું, ઘરમાં પોતા માળવાવાળા 10 એમ્પ્લોય રાખી શકીએ એવા હોઈશું, તો પણ માનજો
દુનિયામાં જઈને ઊભા રહેશો તો નંબર પહેલો નહીં આવે, લાઈન પડશે ને તો ક્યાંય ખૂનામાં ગરી જઈશું, ક્યાંય ખૂનામાં ગરી જઈશું. નથી મોટપ એમાં આવે એવી, આવે એવી જ નથી. બોલો કેવી, કોઈ જગ્યાએ આપણે જો ખરેખર વિચારીએ ને, આપણને જે જે જગ્યાએ સત્સંગમાં કે સમાજમાં જ્યાં જગ્યાએ થોડીક મોટપ મળતી હોય ને, તો થોડીક કલ્પના કરવાની કે મને આ 5, 25, 50, 500 વચ્ચે આ મોટપ પ્રાપ્ત થઈ, જે કંઈ થોડી ઘણી મળી, તો આખી પૃથ્વીનું વેજું કરીએ અને એની વચ્ચે ગણવા જઈએ તો કોણ ઓળખે, કોઈ ઓળખે? આ સ્ટેટની બહાર રોડ ઉપર જઈને ઊભા રહીએ, ત્યાંથી 10 ગાડીઓ જતી હોય, કોઈને થાય ઓહો બહુ મોટા, હાલો ગાડી ઊભી રાખો, થાય છે. બસ આટલી જ આપણે, આ ગણવાથી શું થાય, આપણે એવું નથી, આપણે એ ગણવાથી શું થાય, આપણને આપણી જાતનું વજન ના લાગે. જેને પોતાની જાતનું વજન ઘટે અને મહારાજનું મુક્તોનું વજન વધે એ મુક્ત પદવીને પામે, જેને પોતાની જાતનું વજન વધે મહારાજ અને મુક્તોનું વજન ઘટે એ હંમેશા પામરની પદવીને પામે. આવો અવસર પામીને, શ્રીજી મહારાજના વચનામૃતના શબ્દ છે, આવો અવસર પામીને હવે બસ ભગવાનને જ પામવા છે, ભગવાનમાં જ ચોંટવું છે, ભગવાનની મૂર્તિને જ રાખવી છે. અને ભગવાનની મૂર્તિ તો કેવડી મોટી, કેવડી મોટી! ભગવાનના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો સમાઈ જાય, મૂર્તિ કેવડી મોટી હોય? સ્થૂળ ભાવે કહું છું, એવું કાંઈ છે નહીં, કરોડ બ્રહ્માંડ મહારાજના રોમે લટકે પણ મહારાજની મોટપ એટલી છે. પણ એટલી મોટી મૂર્તિ એને હમાડવી હોય તો જગ્યા કેટલી મોટી જોઈએ? તો એ જગ્યા મોટી જોઈએ તો બીજી જગ્યા ખાલી તો કરવી પડે ને. અને જીવની જીવની વધુમાં વધુ જગ્યા, જીવની વૃત્તિઓ જે છે ને એની વધુમાં વધુ જગ્યા કોને રોકી છે ખબર છે? અહમ ગ્રંથિ અને મમત્વ ગ્રંથિ. એમાં અહમ ગ્રંથિએ સૌથી વધારે જગ્યા રોકી છે, પછી મમત્વ ગ્રંથિ છે, એને રોકી છે. એ મમત્વ ગ્રંથિ તૂટે, અહમ ગ્રંથિઓ ખાલી થાય ત્યારે એમાં ભગવાન ધરાય. ત્યાં સુધી ધરાય જ નહીં, કારણ કે બધું જ પેક. ભગવાનને આપણે કહીએ, ભગવાન આવો આવો સહજાનંદ સ્વામી, ભગવાન કે રહેવું ક્યાં? પણ જગ્યા જ નથી રાખી તે. હું અંદર માથું મારીને ગરવા જઉં ને તોય તારી અહમ વૃત્તિઓ મને ધક્કો મારીને કાઢી નાખે. કારણ કે તું જ્યારે થોડોક તને માથામાં વાગે એટલે તું કે, પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો રે હરિ હરિ. માથામાં વાગે ને થોડીક એટલે આપણે તરત ભગવાનને કહે, પ્રભુ તમ વિના મારું કોણ છે. અને જેવું પાછું આપણું ધાર્યું કંઈક થોડું થવા લાગે, થોડુંક કંઈક પાછી આપણને માનરૂપી, સન્માનરૂપી, વખાણરૂપી, વાહવાહરૂપી એવી બધી લોલીપોપો મળવા લાગે, ત્યાર ફરીથી પાછા આપણે ભગવાનને ભૂલીએ છીએ. અને આવી પ્રક્રિયા જન્મો જન્મથી આપણી ચાલે છે, એક જન્મની નથી, જન્મો જન્મથી ચાલે છે. આપણે જે અમુક કક્ષાથી ભગવાનને ભજવાવાળા મુમુક્ષુઓ છે ને, એની મહેનત એક જન્મની નથી, એની બહુ જન્મની મહેનત ચાલે છે. તો આપણને આડું શું આવ્યું? આપણને ઘણા જન્મોમાં સદગુરુ પણ મળ્યા હોય, ઘણા જન્મોમાં આપણને શાસ્ત્રો પણ મળ્યા છે, બધું જ મળ્યું છે, આડું શું આવ્યું? આડું આપણને આ જ આવ્યું, ભગવાન સિવાય આપણા લક્ષ બીજા બન્યા છે. ભગવાન સિવાય, હા, સત્સંગની સેવાને અર્થે, તમે કોઈ સમાજની સેવાને અર્થે ગમે એટલું કરીએ આપણે, કંઈ વાંધો નથી, સેવાને અર્થે, મેવાને અર્થે નહીં. શાને અર્થે? સેવાને અર્થે, મેવાને અર્થે નહીં. આપણું જો કંઈક એમાં આવી ગયું તો એ આપણને પ્રોબ્લેમ સર્જે છે, અને એની અંદર અનંત કેટલું દુઃખ, કેટલું દુઃખ. શ્રીજી મહારાજે જે એ હરિચરણ સાગરનું તરંગ મને યાદ ન રહ્યું, પણ એટલી સુંદર વાત કરી છે, એમાં ગજબની વાત કરી છે, આપણી આંખો ખોલી નાખે. આપણને એમ ચોક્કસ થઈ જાય, ક્યાંક ભૂલા ના પડી જઈએ, ધ્યાન રાખવું પડશે. ભૂલા પડી ગયા તો પ્રોબ્લેમ, જે વસ્તુ આપણે જોતી નથી એ જ આવીને મળે. હવે જો અહીંના 500 માણસ એમાં હું સત્તાવાળો થાવ, એમાં હું મોટપવાળો ગણાવ, એમાં હું રૂપિયાવાળો ગણાવ, હું એમાં સૌથી શ્રેષ્ઠ ને બુદ્ધિવાળો ગણાવ, એમાં બધાનો હું સલાહકાર ગણાવ, હું આમ ગણાવ. એક ભાઈનો ફોન આવ્યો તો વચ્ચે, મને કે બધાય મારી સલાહ લે. સ્વામી, મેં કીધું માળા કરો છો કે નહીં ભગત? તો કે માળા કરવાનો ટાઈમ ક્યારે મળે સ્વામી, કારણ કે કેટલા બધા મારી સલાહ લે. અને એમને પછી જે પોતાની સલાહકારપણું જે હતું એનું જે વર્ણન કર્યું,
એનું જ અડધો કલાક તો મારો ટાઈમ લીધો. મેં કીધું મારી માળા બગાડી. તમે આવડા મોટા સલાહકાર છો, મને ક્યાં ખબર હતી. બાકી હું પૂછત જ નહીં માળા કરો છો કે નહીં. બોલો, હું સલાહકાર છું, આખી દુનિયા મને પૂછે છે. શું નિષ્કુળાન સ્વામીએ કીધું હતું ને, ભૂખે નથી લીધો ભેખરે. ચાર પાંચ જણા પૂછવા આવતા ને બધું હતું, તોય સ્વામી કે એમાં મોટપ ના માની સ્વામીએ. એમાં શું મોટપ, આપણા જેવા સલાહકારો હજાર થઈ ગયા, હજાર નહીં કરોડ ને અબજ થઈ ગયા પૃથ્વી પર, બધા રાખ થઈ ગયા છે. કોઈ કોઈ સલાહકારને યાદ કરતો નથી. એના કરતાં મોટામાં મોટી સલાહ નિષ્કુળાન સ્વામી જે આપણને આપે છે, મોટા સદગુરુઓની સલાહ છે, મોટા પુરુષોની સલાહ છે, એ આપણા હિતમાં છે. પાંચ પચાસ હો માણસમાં બંધાયો હોય એને આખા બ્રહ્માંડનું કારભારું મળે, બંધાય કે ના બંધાય. જે એક સ્ટ્રીટનો પ્રેસિડેન્ટ થવા માટે રાત ને દિવસ દાખલો કરતો હોય, જે આ રેરિટન ટાઉનની અંદર કોઈ પ્રેસિડેન્ટ કે મેયર થવા માટે રાત ને દિવસ દાખલો કરતો હોય, એને જો ન્યૂજર્સીના ગવર્નર થવા મળે તો એ કરે કે ના કરે મહેનત. અને એની એને જો એમાં દેખાય રસ્તો, એમાં કરે ને. જે પાંચ પચાસ સો માણસ વચ્ચે બંધાય, એ પછી હજારોમાં કેમ ના બંધાય? એટલે નિષ્કુળાન સ્વામીએ કીધું મૂર્તિમાં બંધાવો. ભગવાનના મોટા પુરુષો આવી સ્થિતિવાળા હોય છે, ભગવાનના મોટા પુરુષો આ વિચારવાળા હોય છે, ભગવાનના મોટા પુરુષો આ વિચારને બરાબર ઝાલીને એ દોરી ઉપર ચાલતા હોય છે, જેના કારણે એને ક્યારેય પણ દાસત્વ. ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી પાસે આખા બ્રહ્માંડની મોટપો હતી. ગોપાળાનંદ સ્વામી પાસે કેટલી મોટપ હતી, ચંદ્રગ્રહણ રોકી દે, મરેલાને જીવતો કરી દે. સ્વામીએ કહ્યું ઐશ્વર્ય નથી વાપર્યું, એમ કહી શકાય. મહારાજે જેટલા પરચા પૂર્યા ને, અને મહારાજે ચેલેન્જેબલ વાત નહીં કરી ને, એટલી ગોપાળાનંદ સ્વામીએ કરી છે મહારાજના પ્રતાપે. પણ ગોપાળાનંદ સ્વામીને પૂછો, સ્વામી બહુ મોટા તમે આ, તો સ્વામી શું કે, જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા થકી તે કાંઈ ન થાય, થાલે ફૂલ્યો ફોગટ ફૂલાય. ગુરુજીને તમે પૂછો, ઓહો ગુરુજી તમે બહુ કામ કરી નાખ્યું. આ મુક્તાનંદી પરંપરાની અંદર આજ દિવસ સુધી મુક્તાનંદ સ્વામીએ કર્યું, ત્યાર પછી તમે જેવું કર્યું ને, એવું હજુ કોઈથી થયું નથી વચ્ચેની સમયગાળામાં. ભાઈ મારા મહારાજને મારા ગુરુજીની કૃપાએ થયું છે, મારાથી કાંઈ નથી થયું. આપણાથી થઈ શકે એવું શું છે, શેકેલો પાપડ પછી એમ નથી. આ મોટાની ભાવના, આ મોટાનો અભિપ્રાય, આ મોટાની દોરી, સદાય શૂન્ય ભાવમાં જીવવું એ મુક્તની જીવન દોરી છે. સદાય શૂન્ય ભાવમાં જીવવું અને સદાય લોઢાની હાંકડોને, કટાયેલી હાંકડોને પકડીને જીવવું એ જીવનો સ્વભાવ છે. સમજાને, હું કાંઈક છું, અરે પણ તમે મને જાણતા નથી હું કોણ છું. ભાઈ જાણીએ છે, ક્યાં નથી જાણતા. આપણે કોઈને કહીએ કે તમે મને જાણતા નથી, મને સમજી નથી શકતા, તે નથી સમજી શકતા તો કંઈ નહીં, પરમાત્મા તો સમજે છે ને, સમજાવવાનો બીજા કોને છે. તમે મને નથી સમજી શકતા, એ મને નથી સમજી શકતા, આ બધી જ જે વાત છે એ વાત બધી જ આપણી અહમની અને આપણી અહમ વૃત્તિની છે. આપણે સાના હોઈએ, ડાયા હોઈએ, સમજવું હોઈએ, બુદ્ધિવાળા હોઈએ, પણ આની જ છે. પણ જ્યારે આપણને એમ થાય છે કે મારે મારી ફરજમાં આવે કરી દેવું, મને જે કોઈ સત્સંગની કે કોઈ પણ પ્રકારની સેવા મળે સમાજની, એ મારે કરી દેવી, મારે મારા આત્માને ચોખ્ખો કરીને ભગવાન સુધી પહોંચી જવું, થાય એટલું ભગવાનને, ભગવાનના મોટા પુરુષોને, સંતો ભક્તોને રાજી કરી લેવા, બસ આટલું લક્ષ્ય બાંધીને મારે ચાલવું છે. બાકીનું બધું કદાચ મળ્યું તોય શું, ના મળ્યું તોય શું, કોઈ કદર કરી તોય શું, ના કરી તોય શું, કદર કરશે તોય ક્યાં આપણે એને રહેવાનું છે કંઈક, અને કદર નહીં કરી. આ ગ્રીનીઝ બુકમાં કોના નામ લખાના, ગ્રીનીઝ બુકમાં નામ લખાવાથી અહીં દાંતે દોરો હાકડ બાંધીને આખી ટ્રક ખેંચીને, રિક્ષા ખેંચીને, એવા બધા બહુ ખેલ કરે છે લોકો. ચાલ ઉપરથી 20,000 ફૂટથી એઠા પડે, સામાં તો કે ગ્રીનીઝ બુકમાં નામ લખાવા. કોઈ રોજ ઉઠીને ગ્રીનીઝ બુકનો પાઠ કરે છે? કરે છે ગ્રીનીઝ બુકનો પાઠ. એક વખત એની દુનિયામાં વાહ વાહ થઈ જાય ગ્રીનીઝ બુકમાં નામ લખાનું, પછી શું, પછી કોણ ઓળખે? ગ્રીનીઝ બુક રહેવાની છે આ પૃથ્વી નથી રહેવાની, ગ્રીનીઝ બુક રહેવાની છે. બસ ભગવાનના ભગતના વિચાર આવા હોય. આનો અર્થ એવો નથી નિષ્ક્રિય થઈ જવું, આનો અર્થ એવો નથી કે આપણે હાથ બાંધીને બેસી જવું. જે સેવા મળે છે ચોક્કસ કરીએ, જે ભગવાન અને મોટા પુરુષોને કરાવવું છે ચોક્કસ કરીએ, પણ સહજ રીતે એનું વજન રાખીને જ્યારે કરીએ, સ્પર્ધક બનીને કરીએ, હરીફ બનીને કરીએ, ત્યારે
કલ્યાણના માર્ગમાં વિઘન છે. મહામુખ તો પૂરક બને છે. કેટલાક મોટપવાળા હોય ને, તમે જો દુનિયાની મોટપો કેવી છે, એ મોટપો એકબીજા સાથે અથડાય. જે મોટપ એકબીજા સાથે અથડાય ત્યારે સમજવું કે આ માયાની મોટપ છે, કારણ કે માયામાં ક્લેશ છે, માયામાં ઝઘડા છે, એની અંદર હંમેશા અથડાય. જ્યારે જે મોટપ પરમાત્માની હોય ને એ પૂરક થાય. એ કેવી થાય? પૂરક થાય, એકબીજાને અનુરૂપ થાય, એકબીજાની મોટપને વધારવા માટેનો પ્રયત્ન થાય. એ પૂરક મોટપ છે, એ ભગવાનની આપેલી છે, એ ભગવાનમય મોટપ છે. કારણ કે એમાં બધાય મુક્ત નિયમ હોય કે મારે મોટપ છોડવી છે ને એને દઈ દેવી છે, તો મારે આટલું એ ગાળકું કરડવું જાય. કારણ કે એની દ્રષ્ટિ એમાં એવી જ હોય કે આ તો એ ગાળકું પેલું છે ને એમની ઉપર લોહી ચોટ્યું ના એવી મોટપ છે, સારું આમાં લેવાનું શું, એના કરતાં આમ જો જતી રહે તો સારું, એ મુક્તની ભાવના છે. એટલે એમાં પૂરક જ થાય, કારણ કે આપવા માટે મથે. એની પાસે દસ સારા આવે ને તો એને એમ થાય જવા દો, એક ના આવે તો સારું છે. અને ઓલાને એમ થાય કે દસ આવે તો દસે દસ મને જ મળે, સમજાયું, દસે દસ મને મળે. મને શીલ્ડ આવ્યા છે દસ, તો દસે દસ શીલ્ડ મારે જ આમ લાગવા જોઈએ, દસે દસ શીલ્ડ આમ થાય. આ માયાની મોટપ છે. આ બહુ સૂક્ષ્મ ભેદો છે, એને બરાબર ઓળખી રાખવા જોઈએ. આપણે સેવા કરતા હોઈએ, કોઈ ક્ષેત્રમાં સેવા કરીએ છીએ, કોઈ રસોડામાં સેવા કરે છે, ત્રણ જણે સેવા કરી, નામ એકનું બરાબર બહુ પ્રખ્યાત થઈ ગયું, તો બે જણ વિના પેલા એકલા કરી શકત નહીં. પણ નામ કેટલાનું આવ્યું? એકનું જ આવ્યું. તો બેનું ના આવ્યું તો ભાગ્યશાળી કોણ છે? પેલા બે ભાગ્યશાળી છે. જેનું નામ આવ્યું છે એના કરતાં ઓલાનું નથી આવ્યું ને એ ભાગ્યશાળી છે. પણ ઓલાને સમજાઈશું? જો ધ્યાન ના હોય તો સમજાય હું કે હારું આપણી તો કંઈ છે જ નહીં ગણતરી, આપણી કોઈ ગણતરી નથી. પણ ભગવાન અંતર્યામી રૂપે નહોતા, એને ભગવાનને જાણવામાં જ એટલી કાચપ છે. જેને ભગવાનને જોયા છે, જાણ્યા છે, એને એમ થાય અંતર્યામી રૂપે મહારાજ છે, મહારાજના ચોપડે નોંધાઈ ગયું છે. અહીં ભલે નોંધ લેવાય ના લેવાય સારું થયું, અહીં તો ના લેવાય એ જ સારું છે, ના લેવાય એ જ સારું છે. પણ જીવ આપણે શું કરીએ? એ તો હું હતો, પેલાની વાત થતી હોય ને તો આપણે શું કહીએ? એ તો હું ત્યાં હતો અને એ તો મેં પછી બાકી બગડત આ તો તમને ખબર નથી, હું ત્યાં હતો ને મેં કીધું ભાઈ ગુલાબજાંબુ મેલચી નાખો થરખું લાગશે, એટલે આ બધું વાહ વાહ થઈ. તો તમને શું ખબર થાય? તો પૂછો જ ખરા, પાછા ઉપરથી ડાપણ કરીએ આપણે, પૂછો તો ખરા, ત્યારે અમને પૂછો તો ખરા. આ બધું જ ભગવાનના મોટા મુક્તો મહારાજને હસવું આવે, એમને દાંત આવે. પેલું નાનું છોકરું પેલી ગાડી તૂટી હોય ને કંઈ થયું હોય ને કેવું રડે ત્યારે આપણને દાંત ના આવે. હવે હું એમાં $5 ગાડી નવી લાવી દઈશું બેટા, બંધ થઈ જાય ને તો ઓલો રડે તો આપણને શું આવે? દાંત જ આવે ને. એવી રીતે ભગવાનને મોટા મુક્તોને છે ને દાંત આવે કે અમે આ મુમુક્ષુઓને કઈ જગ્યાએ કેવા દિવ્ય સત્સંગમાં મૂક્યા છે, કેવી અલૌકિક સમજણની અંદર મૂક્યા છે મહારાજ, કે મેં કેવી વચનામૃતમાં અલૌકિક સમજણ આપી છે. અને આ બધા વાત કરવાને સાંભળવા છતાંય ભૂલો પડી જાય છે, નાનું બાળક છે એમ કરીને દાંત આવે ભગવાનને. એટલે એ નિષ્કુળન સ્વામી લખે છે કે મૂર્તિ મેલી મોટપ ઈચ્છે સુકારીજી, બાકી બધી મોટપમાં સ્પર્ધા. પર્વતભાઈને કોઈને, પર્વતભાઈને મૂર્તિના ધારક હતા, પર્વતભાઈને કોઈને સ્પર્ધા થઈ? કોઈને સ્પર્ધા ના થઈ, ઓળખતા જ નહોતા. પર્વતભાઈ આવતા હતા ઘણા, તો આમ ના કાઢો રૂમાલ દઈ દેતા પર્વતભાઈને, પેલા કપડાની બધી ગંધ આવે ને તે મહારાજ કે એનો ગંધ અડશે ને તમારા તો કારણસરીના ભૂકા બોલી જશે. બોલો કોણ જાણતું હતું મોટપને એની? ગોવર્ધન હતા તો ગોવર્ધનની મોટપને કોણ જાણતું હતું? મહારાજ જાણતા હતા, બાકી કોઈને ખબર નહોતી. પેલા ગોવર્ધન દાંતન વિના સૂતર ફેની ખાવા બેહી ગયો, શું સમજણ હતી ગોવર્ધન પ્રત્યે? કંઈ નહોતી, દાંતન વિના બેહી ગયો આવી હતી. પણ મહારાજને, મહારાજને મન. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું સત્સંગી થયા છો? ખરે ખરા સત્સંગી થયા છે કે મહારાજ? જેવા તેવા થોડા કેટલાયને કંઠ્યો બાંધી, કેટલાયને સત્સંગી કર્યા. તે મહારાજ કે પણ સત્સંગી થયા છો પણ ખરે ખરા સત્સંગી? અરે ખરે ખરા થયા છે તો ખરે ખરા જ થયા હોય ને. જે બીજાને સત્સંગ કરાવી દે તો એ તો ખરે ખરા જ થયા હોય ને, કંઠ્યો બાંધી દે બીજાને તો કેટલી. અમારે ગઈકાલ મેકન મંડળમાં વાત થઈ હતી સ્કાઈપી પર, મેં કીધું કેટલા બધાને તમે સત્સંગ કરાયો, એટલે ખરે ખરા સત્સંગી થયા વિના તો થાય જ નહીં સત્સંગ, પાક્કા થયા હોય તો જ થાય. જો ખરેખર બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સદગુરુ ને સત્પુરુષ એને મહારાજ
કેવા કહેશે, કેવું કહી દે છે? બ્રહ્માનંદ શંકર મહારાજ ખરેખર હારું તો ખરેખર જ લોકો અમે ગઈકાલ ક્યાં હતા અને શું કરતા હતા આ લોકો? મહારાજ હું આવ્યો છું જમનાથ, ગઈકાલની મને ક્યાંથી ખબર હોય? પ્રશ્ન કંઈ હરખો તો પૂછો પાછા સખા ભગતને. મહારાજ કહે, સ્વામી બેહો અહીંયા આગળ. ગોવર્ધનભાઈ આવ્યા. ગોવર્ધનભાઈ ક્યાંથી આવો છો? બસ મહારાજ હમણાં જ આવ્યો ગામેથી. તો અમે ક્યાં હતા, ગઈકાલ શું કરતા હતા? ગોવર્ધનભાઈ આગલા ત્રણ દિવસથી મહારાજ શું કરતા હતા એ બધું કહી દીધું, ને અત્યારે મહારાજ તમારી આગળ બ્રહ્માનંદ સ્વામી આવ્યા ને તમે આવું પૂછ્યું હતું અને ત્યારે હું આવ્યો એ ગોવર્ધન શેઠે કહી દીધું. બ્રહ્માનંદ સ્વામી મહારાજ કે આવા સત્સંગી થયા છો? મહારાજ આવા સત્સંગી તો હજુ નથી થયા. આ વાતને મારે ને તમારી યાદ તો રાખવી જોઈએ ને, ખબર તો હોવી જોઈએ ને આપણને. આપણે જે સમજતા હોઈએ, આપણે જેમ વર્તતા હોઈએ, આપણી સમજણમાં જે હોઈએ, પણ આપણને પોતાને ખ્યાલ તો હોવો જોઈએ કે મહારાજ કઈ વસ્તુને મહારાજને ગમે છે, મહારાજને કેવા સંત ભક્ત ગમે છે. એની જો આપણને ખબર હોય તો બીજી બધી વસ્તુનું જે વજન આપણને જન્મોજન્મથી રહેતું આવ્યું છે એ બધું વજન નીકળતું જાય અને ભગવાન અને મુક્તોનું ભજન વધતું જાય અને એ વધતું જાય એમ એમ આપણે વિશે ભગવાને જેવું ધાર્યું છે અને મોટા મુક્તો જેવી ધારે છે એવી મૂર્તિની મોટપ આવતી જાય અને મૂર્તિની મોટપ આવે ત્યારે અનપેક્ષિત થઈ જવાય, નિસ્પૃહ થઈ જવાય, નિર્લેપ થઈ જવાય અને સદાય સુખિયા થઈ જવાય. એ સુખ ક્યારેય કોઈ લૂંટી ન શકે, એમાં કોઈ હરીફ ના થાય, કોઈ સ્પર્ધક ના થાય, કોઈ દુશ્મન ના થાય, એમાં સહેજે 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 ભગવાન સુધી પહોંચી જવાય એવી અહીં આગળ સ્વામી કે મૂર્તિની મોટપ છે. માટે મૂર્તિ વિનાની જે મોટપ છે એને બધી વાત બગડેલી છે સ્વામી કે, સુધરેલી નથી. એને કેવી વાત કીધી? બગડેલી કીધી. એની પાસે બંગલા થયા, ગાડીઓ થઈ, સત્તા આવી, આ લોકોનું કંઈ પણ આવ્યું, એ વાત બગડેલી છે એમ કીધું. શૂન્ય સુવનની નોય દામ, સુખકારીજી મૂર્ખ તેની કરે છે હામ. સુખકારીજી જેવી રીતે આકાશ હોય એ આકાશની અંદર થયેલા પુષ્પ એની માળા, કોઈ કે તમારા માટે આકાશના પુષ્પની માળા લઈને આવવાના છે એ વાત કોઈ દી શક્ય છે? આકાશમાં કોઈ દી ફૂલ થાય ખરા અને એની માળા થાય ખરી? એવી જ રીતે આ લોકની અંદર જે કાંઈ મોટપનું સુખ છે એ બધું જ આકાશના પુષ્પ જેવું છે. એ માળા છે નહીં, એ ખરેખર વાસ્તવિક સુખ હતું નહીં, છે નહીં, હશે નહીં, પણ ભગવાનના સ્વરૂપની અંદર જે રહ્યા એ મોટપ અને સુખ અખંડ હતું, છે અને રહેશે એવી સ્વામી આપણને સમજણ આપવા માગે છે. 23મી કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ અરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.